नमस्ते विद्यार्थी मित्रों, YouTube ना माध्यम द्वारा सर्वोपरि स्कूल में आपनु हार्दिक स्वागत छे। धोरण 9 विषय सामाजिक विज्ञान अंतर्गत आपणे पाठ 16 आबोहवा विषय भणता हता। पाठ ने आगळ समझिए ए पहेला तमे झड़पथी तमारी हाजरी कमेंट बॉक्स में नोंधावी लीजो। हुं थोड़ी क्षणो माटे उभी छुं। આબોહવા ને ચાર ઋતુમાં વહેંચણી કરી છે, બરાબર ને? પેલું તો શીત ઋતુ, ઉષ્ણ ઋતુ, વર્ષા ઋતુ અને નિવર્તન ઋતુ, બરાબર? એમાં આપણે શીત ઋતુ અને ઉષ્ણ ઋતુ વિશે પણ ભણ્યા હતા, અને પછી મેં તમને ભારતનું ઋતુચક્ર પણ સમજાવ્યું હતું કે આમ તો આપણે મુખ્ય ઋતુ 3 કહી છે, બરાબર ને? કે શિયાળો, ઉનાળો અને ચોમાસું। પેટા ઋતુ 6, બરાબર ને? બે મહિનાની પેટા ઋતુ હોય છે, જેમ કે હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ, એના વિશે પણ આપણે સમજૂતી મેળવી હતી। અને પછી આપણે શીત ઋતુ, બરાબર ને, કે શિયાળો ક્યારે હોય છે, કયા મહિનામાં હોય છે એની ચર્ચા કરી હતી, બરાબર? કેમ ઠંડીનું પ્રમાણ ત્યારે વધારે હોય છે। પછી એવી જ રીતે ઉષ્ણ ઋતુ એટલે કે ઉનાળાની ઋતુ, બરાબર ને? ગરમી, ઉનાળાની ઋતુ કઈ રીતના થાય છે, બરાબર? કેટલું તાપમાન રહે છે। પછી એવી જ રીતે હવે આપણે વર્ષા ઋતુ, બરાબર, એના વિશે આજના પીરિયડમાં ચર્ચા કરવાની છે। તો પાઠ્યપુસ્તક ને પેન્સિલ તો સાથે રાખજો જ, બરાબર? વર્ષા ઋતુ જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે। ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી વર્ષા ઋતુ ભારતની મહત્વની ઋતુ ગણાય છે, બરાબર ને? કારણ કે મોટા ભાગની ખેતી આપણી વરસાદ ઉપર જ આધારિત છે, એટલે વર્ષા ઋતુ છે એ ભારતની ખૂબ જ મહત્વની ઋતુ છે, એમ મહત્વની ઋતુ ગણાય છે। જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડે છે, બરાબર ને? મોટા ભાગનો એટલે કે 80% વરસાદ આ ઋતુમાં પડી જાય છે। ભારતનો ખેડૂત વર્ષા ઋતુના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહે છે। આ ઋતુમાં થતો વરસાદ, બરાબર ને, કારણ કે ખેતી વરસાદ આવે એટલે ખેડૂતનું કામ વધી જાય અને મોટે ભાગે એમાં જ રસીઓ પચીઓ રહે છે। અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમી નૈઋત્ય મોસમી પવનોને આભારી છે, બરાબર ને? આ હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય મોસમી પવનોને આભારી છે, તેથી જ આ ઋતુને નૈઋત્ય મોસમી પવનોની ઋતુ કહે છે, બરાબર ને? બીજું શું કહે છે? નૈઋત્યના મોસમી પવનોની ઋતુ, બરાબર ને? કોને કહે છે? તો હવે તમને યાદ રહી જ ગયું હશે, ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં તેનાથી વરસાદ થાય છે, બરાબર ને? લગભગ આ નૈઋત્યના મોસમી પવનો લીધે લગભગ ભારતના વિસ્તારમાં વરસાદ થાય છે। મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાના ભૂમિ ભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે। આ સમયે દક્ષિણ હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે, તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તર હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે। આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત પર વાય છે, અને આ પવનો ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે। જો સરસ મજાનો આખો નકશો છે, તમે જોઈ લેજો, બરાબર ને? કારણ કે જે ગુજરાત બાજુ છે, બરાબર ને, એ તમને અગાઉ સમાજમાં મેં સમજાવ્યું હતું, બરાબર ને, કે ભાઈ અરબ સાગર પરથી પછી આ બાજુ બંગાળની ખાડી, બરાબર, દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય આકારને લીધે, બરાબર, જો દ્વીપકલ્પીય એટલે બંને બાજુ દરિયો છે ને, જો આમ તમે નકશામાં જુઓ તો જે આખો ભાગ છે એ દરિયામાં જ છે, એમ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય આકારને લીધે આ નૈઋત્ય કોણીય મોસમી પવનોને બે ભાગમાં વહેંચાઈ જાય છે, બરાબર ને? કારણ કે આ પવનો જે
આવે છે દરિયા પરથી બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક તો અરબ સાગર પરથી આવતા મોસમી પવનો. અરબ સાગર એટલે આપણે ગુજરાતની સાઈડ, નકશામાં તમે જુઓ, જો તમારી 16.3 નો નકશો જુઓ બરાબર, જો એમાં શું કહે છે, અરબ સાગર એટલે ગુજરાત બાજુનો દરિયો છે, જો એમાં લખેલું પણ છે અરબ સાગર બરાબર, અને આ બાજુ બંગાળની ખાડી. અરબ સાગર પરથી આવતા મોસમી પવનો બરાબર, અરબ સાગર સાગરમાંથી જે પવનો આવે છે એને કેવા કહે છે, મોસમી પવનો, અને બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો બરાબર. આ બે બાજુથી પવનો વાય છે. હવે શું કહે છે, અરબ સાગર પરથી આવતા મોસમી પવનો બરાબર. અરબ સાગર એટલે આપણે દક્ષિણ આપણે ગુજરાત બાજુનો વિસ્તાર છે બરાબર, એ બધે દરિયો કાંઠો છે એને અરબ સાગર કહેવાય. પછી સાવ નીચે બરાબર ને હિંદ મહાસાગર આવી જાય છે, અને આ બાજુ તમે આવો તો બંગાળાની ખાડી એમ. અરબ સાગર પરથી આવતા મોસમી પવનો. ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં એટલે કે દક્ષિણ ભારતના કેરળથી થાય છે બરાબર ને. શરૂઆત ક્યાંથી થાય છે, તો દક્ષિણ ભારતના કેરળથી એમ. અરબ સાગર પરથી આવતા પવનોની આડે પશ્ચિમ ઘાટ આવે છે. આથી સમગ્ર કિનારે પશ્ચિમી ઢોળાવો પર ભારે વરસાદ પડે છે. પશ્ચિમ ઘાટ ઓળંગીને આ પવનો જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ પર પહોંચે છે ત્યારે તેમાં ભેજનું પ્રમાણ ઘટી ગયું હોય છે. તેથી તે વિસ્તારોમાં વરસાદ છાયાને લીધે ઓછો વરસાદ થાય છે. મુંબઈમાં 200 સેમી કરતા વધુ વરસાદ પડે છે, જ્યારે ત્યાંથી થોડે દૂર આવેલા પુણેમાં 75 સેમી વરસાદ નોંધાય છે. હવે પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય છે, પછી હરવે હરવે ઓછું થતું જાય છે. આ મોસમી પવનોનો એક ફાંટો નર્મદાના ખીણ પ્રદેશના માર્ગે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરે છે બરાબર ને. તમે જોયું જશે નકશામાં, જો નર્મદાના ખીણ પ્રદેશથી વટાવી અને મધ્યપ્રદેશમાં જાય છે. પવનના આ ફાંટા સાથે આગળ જતા બંગાળાની ખાડી પરથી આવતા પવનો ભળી જાય છે બરાબર. આ બે પવનો અહીંયા ભળી જાય છે. આ ઉપરાંત અરબ સાગરના પવનોનો એક ફાટો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થઈ ને રાજસ્થાન તરફ આગળ જાય છે બરાબર. નર્મદાના ખીણ પ્રદેશથી એક ફાટો મધ્યપ્રદેશ બાજુ જાય છે, અને એક બાજુ આપણા ગુજરાત અને એની ઉપર રાજસ્થાન સુધી જાય છે, રાજસ્થાન તરફ આગળ વધે છે. ગુજરાતમાં વધુ ઊંચા પર્વતો કે ગીચ જંગલો નથી. આથી આ પવનોમાં રહેલા ભેજનું સંપૂર્ણપણે ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે, તેથી ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. ગુજરાતમાં વરસાદ વરસાવીને આ પવનો રાજસ્થાનમાં પ્રવેશ કરે છે ત્યારે ભેજનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે. આથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ થાય છે. રણ વિસ્તારમાં તો 10 સેમી કરતા પણ ઓછો વરસાદ પડે છે બરાબર ને. રણ વિસ્તારમાં તો સાવ વરસાદનું પ્રમાણ ઓછું છે, 10 સેમી જેટલું. હવે આ તો અરબ સાગરના પવનોની વાત થઈ. તમે નકશામાં જોયું તો ગુજરાત બાજુનો છે દરિયા કિનારો છે અરબ સાગર બરાબર ને, એ બધો આખો એ પછી આ સાઈડ બધો અરબ સાગર આવી જાય. એના વાતા પવનોની કેવી કેવી અસર થાય છે ને, ક્યાં ક્યાં વરસાદ લાવે છે. હવે દક્ષિણ બંગાળાની ખાડી પરથી વાતા પવનો એના વિશે જોઈએ. બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો. બંગાળાની ખાડી પરથી વાતા મોસમી પવનોનો બીજો ફાટો સૌ પ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી વધુ આગળ વધીને મેઘાલય સુધી પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. આ પવનોને લીધે મેઘાલયમાં ઘણો વરસાદ પડે છે. અહીં ગારો, ખાસી અને જૈંતિયા ટેકરીઓના ઢળાવો ઉપર અતિ ભારે વરસાદ પડે છે. જો ખાસ આની નીચે પેન્સિલથી અંડરલાઇન કરી નાખો, ગારો, ખાસી અને જૈંતિયાની ટેકરીઓના ઢોળા ઉપર અતિ ભારે વરસાદ પડે છે. કઈ ટેકરીઓના ઢોળા ઉપર અતિ ભારે વરસાદ પડે છે એવું ખાલી જગ્યામાં વિકલ્પમાં કે ખરા ખોટામાં પૂછે તો તમને આવી જાય. પશ્ચિમ તરફ ફંટાતા પવનોની દિશા બદલાતા તેઓ હવે દક્ષિણ પૂર્વ દિશા બને છે અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ થઈ ને પંજાબ અને હરિયાણા સુધી પહોંચે છે. ઠેઠ પંજાબ અને હરિયાણા સુધી એની અસર થાય છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે ધીમે ધીમે. જેમ આગળ આગળ જતા જાય એમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે, જેથી આ પવનોના માર્ગમાં પ્રથમ આવનાર પ્રદેશોમાં સૌથી વધારે અને અંતે આવનાર પ્રદેશોમાં ક્રમશઃ ઓછો વરસાદ વરે છે.
વર્ષે છે. શું કહે છે કે જ્યાં નજીક વિસ્તાર હોય બરાબર અહીંયા ભેજનું પ્રમાણ વધારે હોય, અહીંયા વરસાદનું પ્રમાણ વધારે થાય, પણ જેમ જેમ આગળ જતા જાય એમ ભેજનું પ્રમાણ ઘટતું જાય છે. સાવ છેવાડાના વિસ્તારમાં ઓછો વરસાદ પડે છે, એમ ઓછો વરસાદ વરસે છે. આગળ જતા બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર ઉપરથી આવતા પવનો ભેગા થઈ જાય છે, બરાબર ને? બંગાળાની ખાડી અને અરબ સાગરમાંથી જે પવનો વાય છે એ ભેગા થઈ જાય છે એમ, અને તેના લીધે ઉત્તર વર્તી હિમાલયના ક્ષેત્રમાં સારો વરસાદ પડે છે, બરાબર ને? આ પવનો બે ઉપર જતા ભેગા થાય છે એટલે હિમાલય જે તમે પર્વતમાળા જોઈ છે બરાબર, એના આજુબાજુ વિસ્તારમાં શું કહે છે સારો વરસાદ પડે છે. ક્યારેક ત્યાં હિમ વર્ષા રૂપે વરસાદ વરસે છે અને ક્યારેક તો બરાબર ને બરફના રૂપે પણ વરસાદ વરસે છે એમ. મોસમી પવનોની સાથે બંગાળાની ખાડી તથા અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાતો પણ ભારતમાં પ્રવેશે છે, બરાબર ને? હવે આ અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાતો તમે ઘણી વખત ન્યૂઝમાં સાંભળતા જશો, ત્યારે ભારતના જે તે પ્રદેશમાં વર્ષા ઋતુ વધુ સક્રિય બને છે. વર્ષા ઋતુમાં સરેરાશ 5 થી 6 ચક્રવાતો એટલે કે વંટોળો ભારતની ભૂમિ પરથી પસાર થતા વરસાદ લાવવામાં સહાયરૂપ બનતા હોવાનું જણાય છે. ભારતમાં મોસમી પવનોને લીધે વરસાદ પડે છે, પણ આ પવનો બારે માસ એક ધારા અને એક જ દિશામાંથી વાતા નથી, એક ધારા અને એક દિશામાંથી આ પવનો વાતા નથી એમ. આ પવનોનો આરંભ પણ અનિયમિત હોય છે, બરાબર? કારણ કે એનો પ્રારંભ પણ અનિયમિત છે અને મોસમી પવનો સાથે વરસાદનો ક્રમ ભંગ થવાની ઘટના સંકળાયેલી છે, બરાબર ને? વરસાદ વહેલો મોડો થાય એમ. મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એક સાથે પડે છે, તે દરમિયાન વરસાદ પડે જ નહીં એવા દિવસો પણ હોય છે. ઘણી વખત પુષ્કળ વરસાદ પડે અને ક્યારેક વરસાદ પડે જ નહીં એવું પણ બને છે એમ. અને ફરીથી વરસાદના દિવસો આવે છે. આ ઘટનાને વરસાદનો ક્રમભંગ કહે છે. આપણા દેશમાં પ્રાકૃતિક રચનામાં પણ વૈવિધ્ય છે. આ બધી બાબતોની અસર વરસાદના વિતરણ પણ થાય છે. આ પરિબળોને લીધે ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ અસામાન્ય બન્યું છે. મેઘાલય અને અસમ રાજ્યોમાં ખૂબ જ વરસાદ વરસે છે, બરાબર? કયા રાજ્યોમાં સૌથી વધારે વરસાદ વરસે છે ખાસ યાદ રાખજો, મેઘાલય અને અસમ. જ્યારે રાજસ્થાનના રણ પ્રદેશો અને કશ્મીરના લહેરમાં વરસાદનું પ્રમાણ નહીવત છે, બરાબર ને? જો સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે તો ભાઈ મેઘાલય રાજ્યમાં અને અસમમાં વધારે વરસાદ પડે છે, અને સૌથી ઓછું ક્યાં તો રાજસ્થાનના રણ પ્રદેશમાં અને કશ્મીરના લેહમાં વરસાદનું પ્રમાણ ઓછું હોય છે, બરાબર ને? તો આ થઈ વરસાદ બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનોની વાત. હવે નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનો, બરાબર ને? ચોથી છે એ શું છે? નિવર્તન ઋતુ, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, બરાબર. હવે આ ક્યારનો એનો આરંભ છે તો ઓક્ટોબરથી નવેમ્બર. ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે જાણીતો છે. જો તમને એમ પણ પૂછાય, ખાસ એની નીચે પેન્સિલથી અંડરલાઇન કરી નાખો કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કઈ છે, તો ભાઈ ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો એ તરીકે જાણીતી છે. સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણ હિંદ મહાસાગર પર હવાનું હલકું દબાણ સર્જાય છે અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે. તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળાની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિ ભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો નબળા પડે છે. તે પછી હવાની દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતા ઓક્ટોબર નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિ ભાગો ઉપરથી સમુદ્ર તરફ જવા માંડે છે. તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયે ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક તથા ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે. જમીન ભેજવાળી હોય છે, દિવસે તાપમાન વધી જાય છે અને રાત્રિ ઠંડી અને ખુશનુમા હોય છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે. ગુજરાતમાં આવી પરિસ્થિતિ ભાદરવી તાપે નામે
જાણીતી છે, બરાબર ને? આપણે એમ કહીએ કે ભાદરવા મહિનામાં બહુ જ તડકા પડે એમ, બરાબર? ભાદરવી તાપ નામે જાણીતી છે. હવે આ થઈ બરાબર ચારેય ઋતુઓની વાત, બરાબર ને, કે જે ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ જે ચાર ઋતુમાં વિભાજન કર્યું છે, ચારેય ઋતુઓને આપણે અભ્યાસ કર્યો. તમને ટૂંક નોંધમાં પણ પૂછાય કે વિસ્તારથી જવાબમાં પૂછાય તો સરસ એનું વર્ણન કરવાનું છે કે આ ઋતુ બરાબર કયા સમયગાળામાં હોય છે, આ ઋતુ કઈ રીતના સર્જાય છે, બરાબર, એની માનવ જીવન પર કેવી અસર થાય છે, કેટલું તાપમાન હોય છે, બરાબર, આ વિવિધ મુદ્દાઓની ચર્ચા આપણે આ ઋતુઓમાં કરી, બરાબર. જેમ જો વર્ષા ઋતુ છે તો ભાઈ સૌથી વધારે વરસાદ થવાનું કારણ શું, બરાબર, મોસમી પવનો. પછી સૌથી વધારે વરસાદ કેમ પડે છે, બરાબર ને, પવનોમાં છે ભેજનું પ્રમાણ વધારે હોય છે, તો જે નજીકના વિસ્તાર હોય ત્યાં બરાબર ને હળવે હળવે ભેજ ઓછો થતો જાય, જેમ જેમ પવનો આગળ જતા જાય એમ હળવે હળવે ભેજનું પ્રમાણ ઓછું થતું જાય. જ્યાં ભેજનું પ્રમાણ વધુ હોય એટલે કે જ્યાં પેલા જે આવે ત્યાં વરસાદ વધારે પડે છે, ને હળવે હળવે થતા જ્યાં છેવાડાનો વિસ્તાર આવે ત્યાં વરસાદનું પ્રમાણ ઘટી જાય છે. મેઘાલયના સમમાં પુષ્કળ વરસાદ પડે છે, તો રાજસ્થાનમાં અને ઠેઠ લહેરમાં કશ્મીરમાં વરસાદનું પ્રમાણ સાવ નિયમિત છે, બરાબર. આ બધાય મુદ્દાઓની ચર્ચા કરી. હવે આ આબોહવા અને માનવ જીવન, આબોહવાની માનવ જીવન પર કેવી અસર થાય છે, બરાબર, એની ચર્ચા કરી લઈએ. ભારતની આબોહવા મોસમી આબોહવા છે. ભારતની આબોહવા કેવી છે તો મોસમી છે, બરાબર ને? કારણ કે તમે જો શિયાળામાં આપણે ઠંડી લાગે છે, ઉનાળામાં ગરમી થાય અને ચોમાસામાં વરસાદનો અહેસાસ થાય છે એમ. ભારતની આબોહવા મોસમી આબોહવા છે. આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે, જેની ઘેરી અસરો ભારતની આબોહવા પર તથા લોકોના ખાનપાન, રહેણીકરણી, સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ પર પડે છે. એમાં વિશેષ કરીને ભારત ખેતી પ્રધાન દેશ હોવા ઉપરાંત મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ છે, તેથી મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાઓની અસરો ભારતની ખેતી પર તથા ભારતના લોકજીવન પર વર્તાય છે. આબોહવાની માનવ જીવન પર મુખ્ય અસરો આ પ્રમાણે છે, બરાબર ને? કારણ કે આપણે સ્વાભાવિક છે કે મોટાભાગનો વ્યવસાય ખેતી છે અને જનજીવન બરાબર આના ઉપર જ આધાર રાખે છે, એની સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ સંકળાયેલી છે. તો આ આબોહવાની બરાબર માનવ જીવન પર કેવી કેવી અસર થાય છે તે જોઈએ. ભારતમાં વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે, પરંતુ વરસાદની અનિયમિતતાએ ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે, બરાબર ને? ભારત છે એ ભાઈ શું કહે છે, ભાઈ તાપમાન ઊંચું હોય છે એટલે આમ ધારો તો ઘણા બધા ઉત્પાદન લઈ શકી, પણ વરસાદનું અનિશ્ચિત પ્રમાણ એટલે આપણે જોઈએ એટલું ઉત્પાદન લઈ શકતા નથી એમ. વરસાદની અનિયમિતતાએ ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે. જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં જ મોટાભાગનો વરસાદ પડી જતા સિંચાઈની સગવડ ન હોય ત્યાં માત્ર વરસાદને આધારે એક જ પાક લઈ શકાય છે. મોટાભાગની એટલે કે 80% ખેતી વરસાદ પર આધારિત છે. હવે મોટાભાગનો વરસાદ તો એ ચોમાસાની ઋતુમાં જ વરસી જાય છે, અને બીજું સિંચાઈની પૂરતી સગવડ નથી, એટલે કારણ કે અને વરસાદની અનિયમિતતા અને અનિશ્ચિતતા છે એટલે ઘણું બધું કાર્ય આપણું અટકી જાય છે, ધારી એટલું આપણે ઉત્પાદન લઈ શકતા નથી એમ. સિંચાઈની સગવડ ન હોય ત્યાં માત્ર વરસાદને આધારે એક જ પાક લઈ શકાય છે, કારણ કે સિંચાઈની પૂરતી પાણીની સગવડ ન હોય તો શું થાય, આપણે ખેતરમાં એક જ ઉપજ લઈ શકીએ છીએ, બીજું કાંઈ વાવેતર થઈ શકતું નથી, અને એ વરસાદ અનિયમિત છે. પાછો એક જ પાક લઈ શકાય છે. વર્ષા ઋતુની શરૂઆત તથા સમાપ્તિ અનિશ્ચિત હોય છે. હવે વરસાદનું ઘણી વખત ચોમાસું વહેલું હોય છે તો ક્યારેક મોડું હોય છે, એ પણ નિયમિત છે નહીં એમ, અનિશ્ચિત હોય છે. તેથી ખેતીને ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી મળતું નથી, કારણ કે ખેતીમાં જે પાક વાવ્યું હોય અનિયમિત વરસાદને કારણે, બરાબર ને, આપણે જોઈ છે ને પાક બની જાય છે, અનાજનું ઉત્પાદન થઈ શકતો નથી એમ, મળતું નથી, ને આવા વિલંબથી બિયારણ કે પાક બળી જાય છે. જે વાવેલું બિયારણ હોય વરસાદનું પાણી ન મળે, બરાબર, તો એ પાક કે બિયારણ બળી જાય છે. તેથી ખેત ઉત્પાદનને અસર પહોંચે છે, બરાબર ને? આના લીધે સ્વાભાવિક છે નુકસાન જ થાય એમ. ક્યારેક અતિવૃષ્ટિ થાય છે. અતિવૃષ્ટિ એટલે પુષ્કળ વરસાદ, બરાબર ને? વરસાદનું પ્રમાણ અનિયમિત છે એટલે પડે તો કેટલોય પડે અને કાં ન પણ પડે
તો વાવેતર કર્યું હોય બરાબર, સરસ મજાનો છોડ નાનું નાનું ઉગી ગયું હોય, પણ એક ધારો છોડ ડૂબી જાય એટલો બધો વરસાદ આવી જાય તો અતિવૃષ્ટિ બરાબર ને, પુષ્કળ વરસાદ પડે તો એ પાક છે એ બળી પણ જાય છે. અતિવૃષ્ટિ થાય છે એટલે કે ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય, આને લીધે પણ પાક નાશ પામે છે. નદીઓમાં પૂર આવે છે તેથી જમીન ધોવાણ થાય છે, અને વરસાદ એકદમ પુષ્કળ આવે છે. તમે રોજબરોજના ન્યૂઝ સાંભળતા જશો બરાબર ને, ચોમાસાની ઋતુમાં કેટલી નદી ઓવરફ્લો થઈ ગઈ, પાટિયા છોડ્યા બરાબર, અને એટલું બધું પાણી છે તો એ આ અનાજ ખેતી ખેતરોમાં પણ પ્રવેશી જાય છે, અને જે ફળદ્રુપ જમીન છે એનું ધોવાણ કરતી જાય છે નદીનો પ્રવાહ. એમ ધોવાણ થાય છે અને લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે. આના કારણે જે આપણે ખેતરમાંથી ઉત્પાદન મેળવી છે એ પૂરતા પ્રમાણમાં થતું નથી. વરસાદની ઋતુ પૂરી થાય પછી ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે. હવે ખેતી સાથે સંકળાયેલા બરાબર ને જે ખેડૂતો છે કે કારીગરો છે એને શું થાય બરાબર, એમાં જે કામ કરતા હોય એને, કારણ કે વરસાદનું ઋતુ પૂરી થઈ જાય પછી એ લોકો બેકાર બની જાય છે. કારણ કે વરસાદ ઉપર જ આધારિત ખેતી છે, એટલે વરસાદનો સમયગાળો પૂરો થઈ જાય એક વખત ઉપર લઈ લીધી પછી એની સાથે જે મજૂરો છે જે એની સાથે જોડાયેલા લોકો છે એ બેકાર બની જાય છે. બેકાર બની જાય છે, આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે. બારે માસ ખેતીનું કામ રહેતું ન હોવાથી ઘણા ખેત મજૂરો શહેર તરફ સ્થળાંતર કરી જાય છે. હવે વરસાદ ઉપર જ આધારિત ખેતી હોય છે, ખેતીનું કામ પૂરું થઈ જાય એટલે એ લોકોને પોતાની આજીવિકા માટે જરૂરિયાત માટે શહેર તરફ સ્થળાંતર કરે છે. ખેતી આધારિત ઉદ્યોગો દાખલા તરીકે કપાસ, શેરડી, તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગોમાં મુશ્કેલી ઊભી થાય છે. ખેતી આધારિત ઘણા બધા ઉદ્યોગો છે કે જેને પૂરતો કાચો માલ ન મળવાથી એને પણ અસર થાય છે બરાબર ને. કપાસ છે કે એવા તો ઘણી બધું છે કે જે મોટાભાગના ઉદ્યોગો બરાબર ને, મગફળી હોય ભાઈ તો એને મિલમાં નાખે તો આ એની સાથે સંકળાયેલા માણસો અને ઉદ્યોગો બરાબર ને જોઈએ એવું એમાંથી વળતર મળતું નથી એમ, કારણ કે ખેતીનું પ્રમાણ અનિયમિત વરસાદને કારણે જોઈએ ઉત્પાદન થાય નહીં એટલા માટે એમ. ખેતી ઉદ્યોગો દાખલા તરીકે કપાસ, શેરડી, તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગો મુશ્કેલી ઊભી થાય છે. અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા પણ કપરી બને છે બરાબર ને. વરસાદની અનિયમિતતા અને અનિશ્ચિતતાના કારણે જરૂરિયાત પીવાના પાણીની પણ ઘણી વખત ઉનાળામાં બહુ તંગી પડે છે, સમસ્યા કપરી બને છે. રણ વિસ્તાર કે પહાડી પ્રદેશમાં જીવન હાડ મારી ભાર્યું બને છે. ખૂબ જ રણ વિસ્તારમાં અને પહાડી વિસ્તારમાં તો આ જીવન ખૂબ જ મુશ્કેલી વાળું બને છે. આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન પર થાય છે બરાબર ને. આની માનવ જીવન ઉપર ઘણી અસર થાય છે, જેની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ પર થાય છે બરાબર ને. તો બરાબર યાદ રહી ગયું, આબોહવાની માનવ જીવન પર અસરો સરસ વ્યવસ્થિત તમને ટૂંકનોંધમાં પૂછે બરાબર, કે વિસ્તારથી મુદ્દાસર પૂછે તો પણ તમને હવે યાદ રહી જાય કે ભાઈ સિંચાઈ આબોહવાની માનવ જીવન પર કેવી અસરો થાય છે. તો સિંચાઈની સગવડો વિનાના વિસ્તારોમાં માત્ર વરસાદને આધારે એક જ પાક લઈ શકાય છે. બીજું, પાકોને યોગ્ય સમયે વરસાદી પાણી મળતું ન હોવાથી બિયારણ નિષ્ફળ જાય છે કે પાક બળી જાય છે. અતિવૃષ્ટિ થવાથી પાકો નાશ પામે છે. પૂરથી જમીનનું ધોવાણ થતાં જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે. લાંબા ગાળે ખેત ઉત્પાદન ઘટી જાય છે. વરસાદ ઋતુ પછી ખેત મજૂરો બેકાર બને છે, તેથી તેમની આજીવિકાના પ્રશ્નો વિકટ બને છે. તેઓ રોજગારી માટે શહેરો તરફ સ્થળાંતર કરે છે. વરસાદની અનિશ્ચિતતાથી કાચો માલ ન મળવાથી ખેત આધારિત ઉદ્યોગોને સહન કરવું પડે છે બરાબર ને. અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા વિકટ બને છે, અને રણ વિસ્તાર અને પહાડી વિસ્તારમાં બરાબર ને તળેટીમાં રહેતા લોકોનું જીવન ખૂબ જ મુશ્કેલી ભર્યું બને છે. આમ આબોહવાની માનવ જીવન પર અસર પડે છે. સરસ મુદ્દા વાઇઝ પણ તમે લખી શકો. ચાલો, પાઠ તો પૂરો થઈ ગયો છે, તમે પાકી નોટ લખો છો, હમણાં તમને સ્કૂલે હોમવર્ક બતાવવા પણ આવવાનું થશે બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો થોડાક પ્રશ્નો છે એ ટીક કરી લો ફટાફટ. આ પ્રશ્ન જવાબ તમારે
તમારી પાછી નોટ જે સમાજની બનાવી છે, અગાઉ જે પાઠ લખ્યા છે એમાં જ લખવાના છે. કોણે વ્યવસ્થિત લખ્યું છે એ બધાનું ચેક તો હું જ કરીશ, બરાબર ને? તો પહેલો પ્રશ્ન છે કે હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે કઈ રીતે, બરાબર? પહેલો પ્રશ્ન, વ્યાપારી પવનો વિશે સમજ આપો, બરાબર? પછી ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓની કેટલા અને કયા કયા વિભાગમાં વહેંચણી કરી છે? હવે તો આ પ્રશ્ન તમને એકદમ ક્લિયર જ થઈ ગયો છે, બરાબર ને? આજે જ આપણે સમજૂતી લીધી એની. નૈઋત્યના મોસમી પવનો ભારતમાં કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે? ક્યાં ક્યાં, બરાબર? પછી છે, સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધતા હવામાનમાં શું ફેરફારો થાય છે? પછી ઓક્ટોબર હીટ એટલે શું? હમણાં સમજાવ્યું તું મેં તમને, બરાબર? પછી બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતના ક્યાં પ્રદેશોમાં વરસાદ લાવે છે? પછી ભારતીય આબોહવાને દૂરના પ્રદેશોની કઈ કઈ ઘટના અસર કરે છે, બરાબર? પછી નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપો. ઋતુ પરિવર્તનની ઘટના ક્યાં ક્યાં કારણોથી થાય છે? આબોહવાને અસર કરતા પરિબળોની ટૂંકમાં માહિતી આપો. ભારતની શીત ઋતુ શિયાળા વિશે નોંધ લખો. અને આબોહવાની માનવ જીવન પર થતી અસરો, જે મેં તમને આ હમણાં છેલ્લે સાથે સાથ મુદ્દાની ચર્ચા કરી, બરાબર ને, એ તમે એમાં લખી શકો, બરાબર? આબોહવાની માનવ જીવન પર થતી અસરો અને વિકલ્પો તો મેં તમને એકદમ સરળ જ બનાવી દીધા છે, બરાબર ને? કે ભાઈ વિકલ્પ લખવાનો અને નીચે સાચો જવાબ લખવાનો, બરાબર? જો સરસ મજાનું છે. ભારતીય હવામાન વિભાગ આટલું જાણો. પેજ નંબર 129 શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે ભારતીય હવામાન વિભાગની કચેરી આપણા દેશના હવામાન અંગેના સમાચાર રેડિયો, ટીવી, વર્તમાન પત્રો અને વેબસાઇટ દ્વારા બહાર પાડે છે, બરાબર ને? જે હવામાન દિલ્હી ખાતે આવેલી છે, બરાબર, એને ચાર ઋતુમાં વહેંચણી કરી મેં તમને સમજાવ્યું, એની વાત થાય છે. તેની સ્થાપના ઈસવીસન 1875માં કોલકાતામાં કરવામાં આવેલી. તેની મુખ્ય કચેરી ઈસવીસન 1905માં પુણેમાં અને હવે નવી દિલ્હીમાં ખસેડવામાં આવેલ છે, બરાબર ને? તો 1875માં કોલકાતામાં, બરાબર, આ હવામાન ખાતાની કચેરી સ્થાપવામાં આવી હતી. અને પછી 1905માં પુણેમાં અને હાલમાં દિલ્હીમાં ખસેડવામાં આવેલી છે. આ ઉપરાંત તેની 6 પ્રાદેશિક કચેરીઓ ચેન્નાઈ, ગુવાહાટી, કોલકાતા, મુંબઈ, પુણે અને નાગપુરમાં તથા દરેક રાજ્યના 5 નગરમાં આવેલી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે, જેના આધારે હવામાનની આગાહી થાય છે. તમને એમ થતું છે કે હવામાનની આગાહી કેમ કરે છે? તો અહીંયા બધું એ કચેરી દ્વારા જે છે, બરાબર ને, એ કેટલું તાપમાન છે કે શું છે એ તમે ન્યૂઝ તો જોતા જ હશો, જોજો, બરાબર? સારું, તો વિદ્યાર્થી મિત્રો, આ બધા પ્રશ્નો છે એ તમારે વ્યવસ્થિત નોટમાં લખવાના છે અને પાછી મહેનત પણ કરવાની છે. ખાલી લખવાનું જ નહીં, પાઠ આવી ગયો છે તેનો બરાબર સમજવાનો અને પછી ઉતારવાના છે. હવે નવા પાઠ સાથે આપણે પછી મળીશું. અસ્તુ.